complete the sentence. She expressing result. આજનો આપણો ટોપિક છે શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આ ટોપિકને લગતા બોર્ડની અંદર 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, જેમાંનો આ એક ટોપિક છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એટલે કે પરિણામ દર્શાવતું વાક્ય. ક્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય? જ્યારે કોઈ ઘટના કે બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ એક ક્રિયા બીજી ક્રિયાનું પરિણામ બતાવે તેને એક્સપ્રેસિંગ રિઝલ્ટ કહેવામાં આવે છે. આ ગ્રામર પોઈન્ટને દર્શાવવા માટે કેટલાક એના સ્પેસિફિક શબ્દો આપેલા હોય છે, જેમ કે સો, ધેરફોર, જે આપણે 9મા ધોરણની અંદર કન્જક્શન તરીકે ઉપયોગ કરી છે સો અને ધેરફોરનો. ત્યાર પછી ટુ, TOO, પછી વચ્ચે વિશેષણ આવે અને ત્યાર પછી TOO આવે. બીજો શબ્દ છે ઇનફ ટુ, એમાં પણ એવું છે કે ઇનફ ટુ શબ્દ સાથે જ છે અને એની પહેલાં વિશેષણ મૂકવામાં. ત્યાર પછીનો શબ્દ છે સો ધેટ, સો પછી વિશેષણ મૂકવાનું અને ધેટ અને એના પછી સચ ધેટ. હવે વાક્યની વાત કરીએ તો આ શબ્દોને વાક્યની અંદર ઉપયોગ કરવા માટે એની વાક્યરચના પ્રમાણે ગોઠવવું પડે, અને વાક્યરચના પ્રમાણે જે શબ્દો ગોઠવવા જોઈએ તો જ વાક્ય સાચું પડે. જેમ કે પહેલું વાક્ય છે સો અને ધેરફોરનું. હવે એનું વાક્ય જે છે એ વાક્ય જ્યારે બનાવ્યું છે ત્યારે એનું કન્સ્ટ્રક્શન, એટલે કે આ જે વાક્યરચના છે એ વાક્યરચના બરાબર ગ્રામેટિકલી ફોલો થવી જોઈએ. એટલે કે આગળ કોઈ પણ વાક્ય આપ્યું હોય પાછળ આપણે એ વાક્યને સો અને ધેરફોર વડે કનેક્ટ કરવાનું છે અથવા તો એને કમ્પ્લીટ કરવાનું છે. તો સો અને ધેરફોર પછી કરતા આવવો જોઈએ અને કોઈ પણ કાળનું ટૂંકીનું રૂપ, અને ત્યાર પછી તમે એ વાક્ય પ્રમાણેનું પાછળ ક્રિયાપદ અને કર્મ મૂકી શકો છો. જેમ કે એક એક્ઝામ્પલ મેં લીધું છે કે માયા વોઝ ઇલ, અને પાછળથી આપણને આટલું વાક્ય આપેલું હોય કમ્પ્લીટ કરવા માટે કે ભાઈ આટલા વાક્યને તમે પાછળથી કમ્પ્લીટ કરો, કૌંસમાં આપેલું હોય શોઈંગ અને એક્સપ્રેસિંગ રિઝલ્ટ, તો શું કરવાનું? તો તમને જ્યારે આ ગ્રામર પોઈન્ટ કૌંસમાં આપેલો હોય અને એવું કહેવામાં આવ્યું છે કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા શોઈંગ રિઝલ્ટ, તો તમે આટલા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરીને એને કનેક્ટ કરી શકો છો. અથવા જો સ્પેસિફિક તમને આ શબ્દ આપી દીધો છે સો અને ધેરફોર, તો તમારે એનાથી જ વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. તો અહીં મેં લખ્યું છે કે માયા વોઝ ઇલ, માયા બીમાર હતી, જેથી સો અને ધેરફોરનો મતલબ છે જેથી પાછળ મેં વાક્ય કમ્પ્લીટ કર્યું છે કે સી વોઝ એબસન્ટ, કે તેણી એબસન્ટ હતી, રજા ઉપરથી. ક્યાં આગળ કોઈ જગ્યાએ એ જગ્યાએ તમે આગળ અન્ય શબ્દમાં દર્શાવી શકો, જેમ કે સ્કૂલમાં, ક્લાસમાં, કોઈ મિટિંગમાં, મેરેજમાં કે પાર્ટીમાં, ગમે. બીજો શબ્દ આપણે આગળ લઈએ તો એ છે TOO. એમાં એની વાક્યરચના જોઈએ તો કરતા વત્તા ટુ બીનું રૂપ વત્તા TOO, ત્યાર પછી અવશ્ય અને ફરજિયાત વિશેષણ મૂકવાનું, ત્યાર પછી ટુ અને એના પછી જે તે રિઝલ્ટ દર્શાવતા વાક્યનું ક્રિયાપદ મૂકવાનું. ફોર એક્ઝામ્પલ, માય ગ્રાન્ડફાધર ઇઝ ટુ વીક, મારા જે દાદા છે એ અતિશય, ટુનો મતલબ શું છે? અતિશય નબળા છે, અશક્ત છે.
કે જેથી પરિણામ શું આવે. જો નબળા હોય તો પરિણામ શું આવે, તો પરિણામ તમે તમારી રીતે મૂકી શકો છો. એવું જરૂરી નથી કે આ જે મેં લખ્યું છે એ પ્રમાણે જ હોઈ શકે. તમે તમારી રીતે મૂકી શકો છો કે જેથી મેં લખ્યું છે કે ટુ વોક, ચાલવામાં એમને શું પડશે, તકલીફ પડશે. પરિણામ એવું આવશે કે ચાલવામાં તકલીફ પડશે, દોડવામાં તકલીફ પડશે, બેસવામાં તકલીફ પડશે, ગમે તે તમે લખી શકો. તો એના પછી તમારે ફક્ત ટુ મૂકી અને ક્રિયાપદ જે તે પરિણામનું મૂકવાનું હોય છે. એના પછી બીજો શબ્દ છે ઇનફ ટુ. ઇનફ ટુની અંદર તમારે કરતા ટુ બીનું રૂપ વિશેષણ પહેલું આવશે, પછી ઇનફ ટુ આવશે. ટુની અંદર ટુ મૂક્યા પછી વિશેષણ આવે, જ્યારે આની અંદર વિશેષણ પહેલું ને પછી ઇનફ ટુ આવે. વત્તા ક્રિયા બંનેની વાક્ય રચના સેમ જ થાય, ફક્ત વિશેષણની જગ્યા અદલ બદલ છે. જેમ કે યસ ઇઝ ફ્લેવર, ફ્લેવર એ વિશેષણ. યસ ઇઝ ફ્લેવર પછી મૂક્યું છે મેં ઇનફ ટુ. ઇનફ ટુ હવે હોશિયાર છે તેનું પરિણામ શું આવે, કે જો હોશિયાર છે તો પરિણામ આવે કે પાસ થઈ શકે. તો યસ ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ ઇન ધ એક્ઝામ. ત્યાર પછી એના પછીનો વાક્ય એક લીધું છે સો દેટનું. આ સો દેટ અને સચ દેટનો સેમ ઉપયોગ થાય છે, ખાલી એટલું યાદ રાખવાનું કે આમાં ફરક એટલો જ છે કે સચ પછી આર્ટિકલ મૂકવામાં આવે છે, જ્યારે સો દેટમાં એવું થતું નથી. બાકી વાક્ય રચના સેમ. જેમ કે કરતા વત્તા ટુ બીનું રૂપ વત્તા સો વત્તા વિશેષણ, સો પછી વિશેષણ મૂકવાનું વત્તા દેટ, ત્યાર પછી આગળ જે કરતા છે એ કરતાને એનું સર્વનામ આપવામાં આવે છે, સર્વનામ મૂકવાનું કી કે શી, અને પછી કેન અથવા કેન નોટથી તમારે એનું પરિણામ બતાવી શકે. જેમ કે મેં લખ્યું છે કે જીગર ઇઝ સો ડલ, ડલ એ વિશેષણ છે, એટલો બધો ડલ છે ભણવામાં કે ગમે તે બાબતમાં કોઈ ક્રિયામાં. ધેટ કે ધેટનો મતલબ કે હશે કે હી કેન નોટ પાસ ઇન ધ એક્ઝામ, કે જેનું પરિણામ એવું આવશે કે એ પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગ્રામર પોઈન્ટ હતા એનું મેં ટૂંકમાં સમજૂતી આપવાની કોશિશ કરી છે. આશા રાખું કે તમે સૌ આ પોઈન્ટને બરાબર સમજ્યા હશો, અને આ જ વાક્યોને તમે તમારી રીતે બીજા આન્સરથી પણ લખી શકો છો. થેન્ક યુ.